મિત્રો આપણે એ જાણવું પડશે કે શું રસોડાની અંદર તુલસીજીનો છોડ લગાવવો યોગ્ય છે કે કેમ નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડોટ કોમ પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો હિન્દુ શાસ્ત્રમાં ફળ ફૂલની સાથે છોડ અને વૃક્ષોના પણ ખૂબ મહત્વ રહેલા હોય છે હવે હિન્દુ શાસ્ત્રોમાં તુલસીજીનું ખૂબ મહત્વ રહેલું હોય છે દરેક ઘરોમાં તમને તુલસીજીનો છોડ તો દેખાશે જ પરંતુ આ તુલસીજીનો છોડ ને તમે ક્યાં રાખશો ઘણા બધા લોકો આ તુલસીના છોડ ને રસોડામાં પણ રાખતા હોય છે પરંતુ મિત્રો આપણે એ જાણવું પડશે કે શું રસોડાની અંદર તુલસીજીનો છોડ લગાવવો યોગ્ય છે કે કેમ તો ભગવાન વિષ્ણુની પૂજા તુલસીજી વગર અધૂરી માનવામાં આવે છે હવે આ સિવાય આયુર્વેદમાં પણ તુલસીને એક ચમત્કારિક છોડ માનવામાં આવ્યો છે તુલસીજીના છોડને ઘરમાં રાખવાના કેટલાક વિશેષ નિયમો છે જેને ધ્યાને લેવા ખૂબ જરૂરી છે તો હિન્દુ માન્યતા અનુસાર તુલસીના છોડમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ છે મોટા ભાગના લોકો ઘરની બાલ્કનીમાં અથવા તો આંગણામાં તુલસી લગાવતા હોય છે હવે કેટલાક લોકો એવા પણ છે તુલસીને રસોડામાં રાખતા હોય છે પરંતુ આપણે એ જાણવું પડશે કે આ યોગ્ય છે કે નહીં તો આ વિષય પર જ ભોપાલના જ્યોતિષીજી અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્માએ ન્યૂઝ એટીન હિન્દી સાથે વાતચીત કરી હતી અને તેમણે આ વિષય ઉપર ચર્ચા પણ કરી તો હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર માતા અન્નપૂર્ણા રસોડામાં નિવાસ કરે છે માતા અન્નપૂર્ણાને માતા લક્ષ્મીની સહાયક માનવામાં આવે છે હવે આવી સ્થિતિમાં જો રસોડામાં તુલસીજીનો છોડ લગાવવામાં આવે તો તે શુભ માનવામાં આવે છે રસોડામાં તુલસીનો છોડ લગાવવાથી દેવી લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણા એક જ જગ્યા ઉપર બિરાજે છે તો આવું કરવું એ તમારા ઘર માટે અત્યંત સકારાત્મક હોય શકે જોકે તુલસીના છોડને રસોડામાં રાખવાના પણ ફાયદા છે પરંતુ એના માટે કેટલાક નિયમો પણ છે જો તમે રસોડાની અંદર તુલસીનો છોડ રાખી રહ્યા છો અને આ નિયમનું પાલન ન કરો તો તુલસીના છોડની પવિત્રતા નષ્ટ થઈ જશે તો ચાલો જાણી લઈએ કે રસોડામાં તુલસીજીનો છોડ કેવી રીતે રાખો તો રસોડામાં જ્યારે તમે તુલસીનો છોડ રાખતા હો તો ધ્યાન રાખો કે તુલસીના છોડની આસપાસ ગંદકી ન હોય હવે આ સિવાય તુલસીના છોડની પાસે ખાલી વાસણો પણ ક્યારે ન રાખવા જોઈએ જો તમે આ બાબતનું ધ્યાન નથી રાખતા તો તમારા ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે જો તમે રસોડામાં તુલસીનો છોડ રાખતા હો અથવા વિચારતા હો તો દરરોજ તમારે તુલસીના છોડની પૂજા કરવી જોઈએ આ ખૂબ મહત્વપૂર્ણ છે તુલસીના છોડની પાસે દીવો પ્રગટાવો પણ મહત્વપૂર્ણ છે રવિવાર સિવાય અન્ય કોઈ પણ દિવસે તમે તુલસીની પૂજા ફરજિયાતપણે કરવી જોઈએ તો દર્શક મિત્રો આ એ નિયમો છે કે જે તમારે રસોડામાં તુલસીને રાખતા પહેલા જાણી લેવા જોઈએ ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ